સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સરકારી આઈટીઆઈ ખાતે 2023 પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250 જેટલા તાલીમાર્થી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાછળ મોટી બોક પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ ખાતે સંસ્થા દ્વારા પ્રવેશ ઉત્સવ 2023 અંતર્ગત પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં આઈટીઆઈ ખાતે ચાલતા 6 ટ્રેડમાં ફીડર, વાયરમેન, કોપા, શિવ ટેકનોલોજી, વિલ્ડર, ઇલેક્ટ્રિશિયનમાં થઈને કુલ 250 તાલીમાર્થી વિદ્યાર્થીઓને શિક્ષિકાઓ દ્વારા કુમકુમ તિલક કરીને આઈટીઆઈમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર જયનીલ શાહ, પ્રિન્સિપાલ એચ.એલ. ચૌધરી, જે.પી. પટેલ, એચ.આર. પટેલ, આર.એમ. પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ ટીજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિ. તમામ વિદ્યાર્થીઓનું આજે સ્વાગત કરીને અલગ અલગ કોચ માટે પણ સમજાવવામાં આવ્યા, અને આજે આખી જ્યારે આઈટીઆઈ ત્યારે બધી જ રીતે છોકરો વેલ ટ્રેન્ડ થાય છે, અને જૂના જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને લગભગ 50% ઉપર પ્લેસમેન્ટ હોય છે. એટલે જે નવા વિદ્યાર્થીઓ છે, જે 8 વર્ષ પછી જે લોકોને જોબની જરૂરિયાત હોય છે, તો પછી બેટર છે કે હું લાંબા કોર્સીસ ન કરતા ઇનિશિયલ સ્ટેજમાં જોબની જરૂર હોય તો આઈટીઆઈમાં કોર્સ કરી નાઈ ઇમ્પ્લિમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળી શકે. આઈટીઆઈમાં આજે પ્રવેશોત્સવ 2023 અંતર્ગત 6 ટ્રેડમાં અલગ અલગ તાલીમાર્થીઓએ એડમિશન લીધા. કુલ 252 સીટો અમારી હતી એડમિશન માટે, એમાં 245 ઉમેદવાર ભાઈઓ તથા બહેનોએ એડમિશન લીધા છે. તેઓને આવકારવાનો આજે પ્રસંગ હતો. એ પ્રસંગે સર્વેને આવકાર, અને આવનારા વર્ષમાં 1 વર્ષનો કોર્સ અને 2 વર્ષના કોર્સ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાની ઈચ્છિત મંજિલ સુધી પહોંચે, સારામાં સારા પગારની નોકરી મેળવે અથવા સારો સ્વરોજગાર મેળવે તે માટે આજે પ્રાંતિજ તાલુકાના મામલતદારશ્રી એમની સાહેબ સાહેબે આવીને અમને ઉત્સાહ આપ્યો અને તમામ તાલીમાર્થીઓનો સંકલ્પબદ્ધ થઈ સુપેરે તાલીમ લેવાનું અને પોતાની જિંદગીમાં આગળ વધવાના આશીર્વાદ આપ્યા.